तो वन डे वन डिस्ट्रिक्ट कार्यक्रम अंतर्गत राज्यना मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले अरवली जिल्लानी मुलाकात लीधी हती। जे अंतर्गत अरवली जिल्ला भाजप कार्यालय कमलम खाते जिल्ला अने तालुका संगठनना होद्देदारो अने कार्यकरो साथे जुदी जुदी बैठको योजी हती। त्यारबाद जिल्लाना अधिकारीओ साथे पण बैठक योजी जिल्लाना विकास कामोनी समीक्षा करी हती। माननीय मुख्यमंत्री श्री कार्यकर्ताओ साथे चूंटायेला લોકો સાથે સંગઠન અને અધિકારી વર્ગ સાથે રહીને જિલ્લાની અંદર નાનામાં નાનો કાર્યકર્તા છે એવા કાર્યકર્તાઓને પણ સાહેબ મળે છે અને માર્ગદર્શન પણ આપે। ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ લાંબા સમયથી ગુજરાતની અંદર ચાલી રહી છે, સંગઠનના આધાર પર ચાલી રહી છે। કાર્યકર્તા બૂથમાં કામ કરતો કાર્યકર્તા છે, એની જોડે પણ પ્રેમથી વાત કરીને સુખ દુઃખની વાત, વિકાસની વાત, કાર્યકર્તાની વાત, સંગઠનની બાબત આ દિશાની અંદર રાજ્યના મુખ્યમંત્રી તબક્કાવાર પાંચ એક મીટિંગો કરે છે। તો રાજ્યમાં 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભાજપ દ્વારા રાજપીપળા એપીએમસી ખાતે સંગઠનની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં ભાજપના તમામ કાર્યકર્તાઓને બૂથ સુધી જવા અને ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીત મળે તે અંગે ટ્રેનિંગ અને જિલ્લા મીટિંગ યોજાઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્યોએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યની 26 માંથી 26 સીટ ભાજપ જીતશે। છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતે છે। આ વખતે દરેક સીટ 5 લાખ કરતાં પણ વધારે મતોથી જીતવી છે, એ પ્રકારનું અભિયાન અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે અમને આપ્યું છે। એના ભાગરૂપે બૂથને સશક્ત કરવા પડે, બૂથને મજબૂત કરવા માટેની જે વિવિધ યોજનાઓ છે એના અમલીકરણ માટે આજે આ બેઠક રાખી હતી। દરેક જિલ્લાના પ્રવાસે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ આવવાના છે, ત્યારે એના ભાગરૂપે અમારા જિલ્લામાં પણ આવશે, તો આવતા પહેલાં એની તૈયારીના ભાગરૂપે આજે બેઠક હતી।